કાનેરા પ્રાંત અધિકારીને આજરોજ સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર આપી ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબના મુંબઈ ખાતે આવેલા નિવાસ સ્થાન પર હુમલો કરી તોડફોડ કરી નુકસાન કરતા ઇસમો સામે કડક પગલાં લેવાય તેવી માંગ સાથે આજે રજૂઆત કરવામાં આવી હતી. ભારત દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના મુંબઈ સ્થિત નિવાસ સ્થાનને સરકાર દ્વારા રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવામાં આવી છે, જેમાં બાબા સાહેબના જીવન સાથે સંકળાયેલી તમામ યાદો અને ચીજ વસ્તુઓને મૂકવામાં આવી છે. આ રાષ્ટ્રીય સ્મારક રાજગૃહમાં 50,000થી પણ વધારે અમૂલ્ય પુસ્તકો પડેલા છે. ત્યારે આ પવિત્ર જગ્યા પર પણ 7 જુલાઈના રોજ કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ જગ્યા પર હુમલો કરી તોડફોડ કરી રાજગૃહને નુકસાન પહોંચાડ્યું હતું, જેથી આજે સમગ્ર ભારતમાં આ ઘટનાને લઈ ભારે આક્રોશ ઊભો થઈ રહ્યો છે. ધાનેરા સામાજિક સમરસતા મંચના હોદ્દેદારો દ્વારા આજે ધાનેરા પ્રાંત કચેરી ખાતે પહોંચી કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને દોષિતો સામે આકરા પગલાં લેવામાં માંગ કરવામાં આવી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મુંબઈ સ્થિત નિવાસસ્થાન જે રાજગુરુ સ્મારક છે એના પર ગત તારીખ 7/7/2020ના રોજ કેટલાક અસામાજિક તત્વો દ્વારા જે હુમલો થયેલ છે એ હુમલાને સામાજિક સમરસતા મંચ બનાસકાંઠા વિભાગ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આજરોજ ધાનેરા ખાતે મહેરબાન સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબને જાહેરનામું આપી અમારું સખતમાં સખત શબ્દોમાં આ હુમલાને વખોડી અને દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહી થાય એમ અમારી માગણી છે.